વેલકમ બેક. બ્રેક બાદ બુલેટિનમાં ફરી એક વખત સ્વાગત. ફરી એક વખત નજર કરીશું આ મહત્વના સમાચાર પર. વાત જામનગરથી મળતા સમાચારની. વસુબેન ત્રિવેદીની ટિકિટ કપાય તેવી પૂરી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. જામનગરની સીટ શેતલબેન શેઠને ફાળવાય તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ, ત્યારે બહારના ઉમેદવારને ટિકિટ આપવાની જે હિલચાલ જોવા મળી રહી છે તેને લઈને સ્થાનિકોમાં પણ રોષ પ્રવર્તી રહ્યો છે. તો વસુબેન ત્રિવેદીની ટિકિટ કપાય તેવી શક્યતા. વસુબેન ત્રિવેદી, આપને જણાવી દઈએ કે સિનિયર નેતા છે ભાજપમાં અને આનંદીબેન પટેલના ખૂબ જ નજીકના માનવામાં આવે છે, ત્યારે તેઓની ટિકિટ કપાય તેવી શક્યતા જ દેખાઈ રહી છે. તેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. વસુબેનના સમર્થકોમાં આ તરફ રોષ અત્યારથી જ જોવા મળી રહ્યો છે. તેમના સ્થાને શેતલબેન શેઠનું નામ સામે આવી રહ્યું છે, જે બહારના ઉમેદવાર હોવાની વાત જે પ્રકાશમાં આવી રહી છે તેને લઈને ખાસ કરીને સમર્થકોમાં રોષ દેખાઈ રહ્યો છે. એક તો સવારથી જ કાર્યકર્તાઓની મારે ત્યાં પૂછપરછ અને અવરજવર ચાલુ રહી હતી. સો કાર્યકર્તાઓ સાથે મેં એક કાર્યકર્તા બનીને ટીમની જેમ કામ કર્યું હોય ત્યારે સ્વાભાવિકપણે કાર્યકર્તાની લાગણી હોય કે ધારાસભાની 79 વિધાનસભા સીટનું શું થયું. 78 ઓલરેડી કોંગ્રેસના ઉમેદવારને ફળવાઈ ગઈ છે, 79 બાકી છે. જાહેરાત કરવામાં અત્યાર સુધી આટલો બધો વિલંબ થયો છે એટલે પાર્ટીના કાર્યકર્તાઓએ સાથે મળીને મને પૃચ્છા કરવા માટે ઘરે, પાર્ટીની હજી જાહેરાત થઈ નથી પણ સૌની લાગણી એવી છે કે બેન અમારા બધાનો ભાવ એવો જ છે કે જામનગર શહેરના વિકાસમાં આપણે બધાએ સાથે મળીને ટીમવર્ક કર્યું છે. આ શહેરની પરિસ્થિતિ અલગ છે, સૌ સંસ્કારી કાર્યકર્તાઓ છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને પદ્ધતિને વરેલા કાર્યકર્તા છે, ત્યારે જામનગર શહેરની સીટને જાહેર કરવામાં આટલો બધો વિલંબ શા માટે? વિલંબ હોવાને કારણે ક્યાંક શંકાઓ બધાના મનમાં થાય છે અને મીડિયાના માધ્યમોથી કંઈ જાણતા પણ હોય ત્યારે એમને એવો શંકા આવી કે સિટિંગ એમએલએને જો અહીંયા નહીં લે તો બહુ મોટો અન્યાય પાર્ટીને અને મને પણ થાય. આ ભાવથી સમગ્ર શહેરની મારા ચૂંટાયેલા સૌ સાથીઓ, પાર્ટીના ઉમેદવારો, વોર્ડના પ્રભારીઓ અને પાર્ટીના પદાધિકારીઓ આ સૌ સાથે મળીને એક ટીમ કરીને અત્યારે મારી પાસે મને મળવા માટે એમનો અભાવ રજૂ કરવા માટે આવ્યા હતા કે આ સીટ જામનગર શહેરના સિટિંગ એમએલએને જ મળવી જોઈએ. મને આશા છે કે મારા કાર્યોને, મારી ટીમને આખા રાજ્યની પાર્ટીના સૌ સભ્યો જાણે છે અને આ શહેરની સીટ માટે ક્યાંય મને અન્યાય નહીં થાય એ પાર્ટી ચોક્કસપણે વિચાર કરશે. મેં એમને જવાબ આપ્યો છે.